Hari Om. Namo Jinanam. બધા ગુજરાતી છો? અચ્છા, કયા સ્ટાન્ડર્ડમાં ભણો છો? સેવન્થ, એઇટ, નાઇન, ટેન્થ? ટેન્થ વાળા પણ છો? વેરી ગુડ. તો આજે તમને ઘણી બધી ટિપ્સ, લાઈફની ટિપ્સ. સેવન્થ વાળા સૌથી લક્કી છે, ભાગ્યશાળી છે, જેને આ ટિપ્સ જલ્દી મળશે. લાઈફને, જીવનને કેવી રીતે આપણે આગળ જીવવાનું છે. આ દુનિયામાં આવ્યા છો કે નહીં? કોના માધ્યમથી આવ્યા છો? મમ્મી? ખાલી મમ્મી? મમ્મી પપ્પા. મમ્મી પપ્પા કોણ છે? મમ્મી પપ્પા ઈશ્વર છે. અમને તમે બધા બતાવ્યું લાગે છે. હે, બરાબર છે. ઈશ્વર એટલે શું? એ ક્યાં ઉપર બેઠા છે? ઈશ્વર એટલે શું? કેન્દ્ર, સૃષ્ટિનું કેન્દ્ર. બરાબર બરાબર, તમને યાદ રહી ગયું છે. સૃષ્ટિનું કેન્દ્ર એટલે શું? એટલે જેના આધારે આખી સૃષ્ટિ ચાલે છે. હવે તમે આ સ્કૂલમાં છો ને પાઠશાળા, હા, તો કેના આધારે આખી સ્કૂલ ચાલે? પ્રિન્સિપલ. બરાબર છે, પ્રિન્સિપલ ઇઝ ધ હેડ. બરાબર, સૌથી મોટા મુખ્ય કોણ છે આખા સ્કૂલમાં? પછી પ્રિન્સિપલ શું કરે? વાઇસ પ્રિન્સિપલ, અને પછી શિક્ષકો એમને બધાને ઇન્સ્ટ્રક્શન આપે. બરાબર છે, એટલે હેડ કોણ થયું? પ્રિન્સિપલ. એવી રીતે આ સૃષ્ટિના હેડ કોણ છે? ઈશ્વર. હવે અહીંયા પ્રિન્સિપલ એટલે એક વ્યક્તિ છે, બરાબર, પણ આ સૃષ્ટિમાં કોઈ વ્યક્તિ નથી. તો કોણ છે આ બધું? કોણ ચલાવે છે? ઈશ્વર. વ્યવસ્થા, વ્યવસ્થાનું નામ છે ઈશ્વર. બરાબર છે. કોઈ તમારું ચોપડો લખવા નથી બેઠા. બધાનો બધાનો ચોપડો આપણે પોતાની સાથે છે, જેનું નામ છે કર્મ. હા, તમે બધા જે અહીંયા આવ્યા છો આ સ્કૂલમાં, સ્કૂલનું નામ શું? જ્ઞાન સરિતા. જ્ઞાન સરિતા, જો કેટલું સરસ નામ છે. હે, તમે જ્ઞાનમાં છો કે સરિતામાં? જ્ઞાનમાં. સરિતામાં નથી? હે, જ્ઞાન અને સરિતા. જ્ઞાન સરિતા એટલે શું? સરિતા એટલે સરિતાબેન કેમ? હે, જ્ઞાન એટલે જ્ઞાનભાઈ. શું? તો જ્ઞાન સરિતા એટલે શું? સરિતા એટલે વહેણ. સરિતા એટલે વહેણ, એટલે ખબર છે ને, હે, ઝરણા કેમ વહે, નદી વહે ને, એને સરિતા કહેવાય. બરાબર છે. તો તમે અહીંયા જ્ઞાન જે વહી રહ્યું છે, એ જ્ઞાન, વહેતા જ્ઞાનને તમારું બનાવવા આવ્યા છો. તમે નદી પાસે જાઓ તો શું મળે? કયું પાણી મળે? નદીમાં સમુદ્રનું પાણી ક્યાંથી આવી ગયું? હા, કેવી જાતનું પાણી મળે? નદીમાં ખારું પાણી મળે? બધા ફેલ થઈ જશો. હે, મીઠું પાણી ક્યાંથી આવે? હું નદીની વાત કરું, તૂટે છે નદી. વરસાદ ક્યાં પડે? પહાડ ઉપર. અને પહાડમાંથી શું થાય? નાના નાના ઝરણા ભેગા થાય. બરાબર છે. તમે બધા કોણ છો? નાના નાના ઝરણા, સરિતા છો. શું છો? હા, તમે બધા નાના નાની સરિતાઓ છો. હવે અહીંયા આ કઈ સરિતામાં આવ્યા છો? જ્ઞાન સરિતામાં. એટલે હવે તમારું જોડાણ જ્ઞાન સાથે થાય. બરાબર ને. આજે પણ તમે અહીંયા જે બેઠા છો એ શું લેવા બેઠા છો? જ્ઞાન. હવે તમે જે સ્કૂલમાં ભણો છો એ જ્ઞાન, અને અત્યારના જે સાંભળશો એ જ્ઞાન, એ એક છે કે અલગ છે? કેમ અલગ છે?
કેવી રીતે અલગ છે? સ્કૂલમાં જે ભણો છો એનું નામ છે અક્ષર જ્ઞાન. શું કહેવાય? અક્ષર જ્ઞાન. ત્યાં તમને ભાષા શીખવાડવામાં આવે, બરાબર છે? ગુજરાતી, ઇંગ્લિશ, હિન્દી, મરાઠી, જે તમારી ભાષા હોય ભાષા શીખવાડવામાં આવે. ભાષા શેના માટે શીખવાડવામાં આવે? ગાળ આપવા માટે. જો તમારી સ્કૂલ ના ઈશ્વર આવી ગયા, આવ્યા કે નહીં? હા, નહીં. આપણે ઈશ્વરનો કોન્સેપ્ટ સમજાવો છું કે ઈશ્વર એટલે શું. એટલે ઈશ્વર એટલે કે જે આખી સિસ્ટમને ચલાવે એનું નામ ઈશ્વર. તો આખી કુદરતની સિસ્ટમને ચલાવે છે એનું નામ શું છે? ઈશ્વર. પરમેશ્વર. પરમેશ્વર, બરાબર. એટલે ત્યાં છે ને આપણા સ્કૂલના નિર્ણાયક જે ઈશ્વર છે, બરાબર છે, એ કદાચ કોક એકાદ બે ભૂલ કરી શકે, પણ આ સૃષ્ટિના જે ઈશ્વર છે એ કોઈ દિવસ ભૂલ થતી નથી. બરાબર વિજ્ઞાન અને ગણિત પ્રમાણે ચાલે છે. એટલું સમજાઈ ગયું? જરા પણ ગડબડ કરશો ને તો એ ઈશ્વરના કેમેરામાં તમે ઓલરેડી છો. સીસીટીવી કેમેરા. હા, સીસીટીવી કેમેરા આપણા બધા ઉપર કન્ટિન્યુઅસ ચાલુ છે. તમને દેખાય કે ના દેખાય? ઈશ્વરના કેમેરા દેખાતા નથી. હા, અને આ સ્કૂલમાં અહીંયા કોઈ કેમેરા છે? છે. કે તમે શું ગડબડ કરો છો એ જોવા માટે, બરાબર છે. પણ ઈશ્વરને કોઈ કેમેરાની જરૂર જ નથી. શા માટે? કારણ કે તમારી સાથે જ એ કેમેરા છે. તમે શું વિચારો છો, કેવું બોલો છો, કેવી રીતે વર્તો છો, એ બધું રેકોર્ડ થાય છે. તમારી અંદર થાય છે અને આખા તમને જે તમે જેની સાથે મળો છો એની અંદર પણ રેકોર્ડ થાય છે. થાય છે કે નહીં? રેકોર્ડ રેકોર્ડ થાય તો જ તમને યાદ રહે ને મેમરીમાં, બરાબર છે. બધા મોબાઈલ ફોન વાપરો છો? બહુ હોશિયાર છો નહીં? બરાબર. તો આ જો મોબાઈલ ફોનને તો શું કહેવાય આજકાલ, શું કહેવાય? સ્માર્ટફોન. હા, સ્માર્ટફોન કોણ વાપરે? સ્માર્ટફોન કોણ વાપરે? જે સ્માર્ટ હોય એ વાપરે કે જે સ્માર્ટ ન હોય એ વાપરે? જે સ્માર્ટ ન હોય એને સ્માર્ટફોનની જરૂરત પડે, પણ જે પોતે સ્માર્ટ હોય એને સ્માર્ટફોન ઉપર જરૂરત નથી. શું કામ નથી? જે પોતે સ્માર્ટ હોય એને બીજા સ્માર્ટની જરૂર. જો બે સ્માર્ટ ભેગા થાય ને તો શું થાય? તો તડાફડી થાય. શું થાય? મે બી સ્માર્ટ, તું બી સ્માર્ટ, કરો મારા મારી, બરાબર છે. એટલે જો તમે સ્માર્ટ હો, પોતાની જાતને સ્માર્ટ માનતા હો, હે, તો સ્માર્ટફોન નો ઉપયોગ ખાલી મમ્મી પપ્પા સાથે, દોસ્તો સાથે વાત કરવા માટે વાપરવાનો. બાકી બીજા બધા ગડબડમાં પડતો તો શું થશે? તડાફડી. ઓલી દિવાળીમાં થાય ને, તમે રોજ કરશો તડાફડી, કરો જ કે નહીં? બીકોઝ ઓફ સ્માર્ટફોન. બીકોઝ ઓફ, તમે સ્માર્ટફોન વાપરો છો એટલે તડાફડી થાય છે. સૌથી પહેલા મમ્મી પપ્પા સાથે, પછી અહીંયા આવીને ટીચરો સાથે, થાય કે નહીં? એ જે કે ન માનો, બરાબર. કારણ કે તમે કેમાં હતા? બિઝી હતા સ્માર્ટફોનમાં. સ્માર્ટફોનમાં તમે બિઝી રહ્યા એટલે કેટલું બધું મિસ થઈ ગયું ને. હોમવર્ક મિસ થાય, તમારી ગેમ્સ મિસ થાય, એક્ચ્યુઅલ ગેમ્સ. ઓલી વિડીયો ગેમ્સ છે, તમારો શું ખપાવે? માથું ખપાવે, બરાબર છે. પણ ઓલી ગ્રાઉન્ડમાં ગેમ રમવા જાઓ તો આખી બોડી સ્ટ્રોંગ થાય. જાઓ છો ગ્રાઉન્ડમાં રમવા? જાઓ છો? તો સારું, તો તમારા અહીંયાના ઈશ્વર બહુ પરફેક્ટ છે, બરાબર છે ને. એટલે હવે આજે આપણે અહીંયા જ્ઞાનની સરિતામાં તમે જે શિક્ષણ લો છો સ્કૂલના માધ્યમ દ્વારા, એ અક્ષર જ્ઞાન કહેવાય, જેની અંદર ભાષા, ગણિત અને વિજ્ઞાન શીખવાડવામાં આવે. ભાષા, ગણિત, વિજ્ઞાન, ઇતિહાસ ને ભૂગોળ,
બરાબર છે. પણ જીવન કેમ જીવવું એ કોઈ અહીંયા સ્કૂલમાં શીખવવામાં આવ્યું છે? જીવન કેવી રીતે જીવવું, જીવન એટલે શું, જીવનમાં શું કરવું જોઈએ, કેવી રીતે જીવવું જોઈએ, આ આખી સૃષ્ટિ કેવી છે, મારું એની સાથે શું કનેક્શન છે, એવી કોઈ અહીંયા મળ્યું શિક્ષણ નહીં ને? આવી કોઈ સ્કૂલ આખી દુનિયામાં નથી, આવી સ્કૂલ કે આવી કોઈ કોલેજ આખી દુનિયામાં નથી. આ આપણું શું છે, બદનસીબ. બરાબર છે. આજે તમને એવું શીખવાને સમજવા મળશે બે બે કલાકની અંદર. બરાબર, ધ્યાનથી સમજો અને તત્ક્ષણ એટલે ઇમિજિયેટલી એનો અમલ કરવાનો. સ્કૂલમાં તમે જે શીખો ને એ તમારી યુનિટ ટેસ્ટ કેટલા વખતે થાય? યુનિટ ટેસ્ટ થાય છે કે નહીં પેલા તો? હે, કેટલા, બે મહિને, ત્રણ મહિને, એક વાર? બે મહિને, બે મહિને એક યુનિટ ટેસ્ટ થાય ને. એટલે અત્યારના તમે જે ગ્રહણ કરો એ બે મહિના પછી એની ટેસ્ટ થાય ને. પણ આ લો ઓફ નેચર, આ જેને ઈશ્વર કહો છો તમે, એની અંદર ટેસ્ટ હર ક્ષણે થાય. શું થાય? હર ક્ષણે, હમણાં શીખ્યા ને હમણાં એનો અમલ. જો અમલ ન કર્યો તો તમે ભૂલી જાઓ, અને ભૂલી જાઓ એટલે ગડબડ. બરાબર છે. આપણી સ્કૂલના શિક્ષણમાં શું છે, બે મહિને, ચાર મહિને, છ મહિને એક્ઝામ થાય, ટેસ્ટ થાય. બરાબર ને? એ શું થાય, બધું ગોખેલું હોય. કેવું હોય? ગોખેલું હોય, મેમરીમાં માંડ માંડ ભર્યું હોય. પછી એક્ઝામ આવે, પરીક્ષા આવે એટલે બધું ઓકી કાઢો. અહીંયાથી ઓકો છો ને, એક મોડામાંથી ઓકે ને, તમે ક્યાંથી ઓકો છો? હે, પછી દિમાગ ગરમ થાય કે નહીં? હે, ટેન્શન આવે કે નહીં? બરાબર છે. એટલે આ આજની સ્કૂલની વ્યવસ્થા છે. આજે તમને એવું જ્ઞાન મળવાનું છે કે આ મગજ ગરમ નહીં થાય, મગજ અકળાશે નહીં, મગજ સ્ટ્રેસમાં નહીં જાય, ટેન્શન નહીં જાય. એવો રસ્તો જોઈએ છે? હે, બધાને જોઈએ છે. પણ આજ સુધી એવું જ્ઞાન અને વિજ્ઞાન આપણી સ્કૂલોમાં તદ્દન એનો અભાવ છે. બરાબર છે. આજે તમે બરાબર ધ્યાનથી સાંભળજો અને ટેસ્ટ તરત લઈશું. હમણાં શીખવાડીશ ને પાંચ મિનિટ પછી ટેસ્ટ લઈશ. હા, અને તમારે જવાબ આપવો પડશે. બરાબર, ખાલી જવાબ નહીં, એનું અમલ કરવાનો, ઇમિજિયેટ અમલ. બરાબર છે. એટલે હવે જે તમે જ્ઞાન મેળવવા જઈ રહ્યા છો એ શું છે? જીવન વિજ્ઞાન. શું? હા, ઈ જ્ઞાનનું નામ શું છે? જીવન. જીવન વિજ્ઞાન શા માટે કીધું? જ્ઞાન અને વિજ્ઞાનમાં શું ફરક? જ્ઞાન અને વિજ્ઞાનમાં શું ફરક? તમે બધા ભણેલા છો ને, નથી આવડતું આટલું સહેલું, આટલો સહેલો સવાલનો જવાબ નથી આવડતો. ગભરાતા નહીં, મમ્મી પપ્પાને નહીં આવડે, પૂછજો. સમજ્યા? હા, મમ્મી પપ્પાને જઈને પૂછજો, જ્ઞાન ને વિજ્ઞાનમાં શું કરો, ઘરે જઈને બધા પૂછજો. બરાબર. પણ એની પહેલા હું એક કામ કહીશ, કરવાનું, પછી હું સવાલ પૂછવાનો. બરાબર છે. જ્ઞાન અને વિજ્ઞાનમાં શું ફરક? તો જ્ઞાન એટલે સામાન્ય જાણકારી. શું? જ્ઞાન એટલે સામાન્ય જાણકારી, અને વિજ્ઞાન એટલે વિશેષ જાણકારી. વિજ્ઞાન એટલે વિશેષ. કઈ વિશેષતા? કે જે જીવનમાં ઉપયોગી બને એવી વિશેષતા જ્ઞાનમાં જ્યારે જોડાય ત્યારે શું ઊભું થાય? ત્યારે શું ઊભું થાય? વિજ્ઞાન. એનું નામ વિજ્ઞાન. જે જ્ઞાન આપણા જીવનને જોડે, જીવનની સરિતાને જોડે, જીવનની વ્યવસ્થાને જોડે, એનું નામ શું છે? વિજ્ઞાન. બરાબર છે. હવે આપણે અત્યારના શું શીખવા જઈ રહ્યા છે? જ્ઞાન કે વિજ્ઞાન? વિજ્ઞાન. કારણ કે જ્ઞાનમાં ગડબડ હોઈ શકે, વિજ્ઞાનમાં ગડબડ. સૂર્ય ઉગે છે ને, પરફેક્ટ ઉગે છે? કે કોક દિવસ તમારા, તમે કહો કે ભાઈ સૂર્ય દાદા આજે જરા મોડા આવજો, એમ કહો તો મોડા આવે? તમારા કેવા પ્રમાણે, મારા કેવા પ્રમાણે? હે, આપણા સ્કૂલના ઈશ્વર કે ભાઈ આજે સૂર્ય દાદા અમારા છોકરાઓને જરા મોડા બોલાવા છે તો તમે મોડા આવજો, એવું તો ચાલે કે નહીં ને? એકદમ. તો એનું નામ શું છે? વિજ્ઞાન. ત્યાં કોઈ પણ પ્લસ માઇનસ ચાલે. હવે સમજાઈ ગયું?